जोक्स तमारा अने स्टाइल अमारी आ गुजराती चैनल ने सब्सक्राइब करो। टिडिंग, थैंक यू। यस, चल मंगू, मरा कांग्रेचुलेशन क्या? अरे धंधा माटा जी, मैं लोन माटा बात करी थी ना, ये मारी लोन पास नहीं गई 20 लाख रुपया। पर ये लोन लेवा माटा तो कौन कौन तो ये करू पड़ा ना, बताऊ पड़ा ना, प्रॉपर्टी ना जेन। हाँ, त्या घर नथी, आ घर ऊपर जो लोन ली थी सब है। घर ऊपर लोन ली थी तने? हाँ ते, ना जे भाई। त्या घर को ना लावे सर, मारा लावे, तो मैं मारा पूछा हूँ ना लोन ली थी। अरे तुझे तारा नाम पर मैं प्रयत्न करया लोन लेवा ना, पर लोचे हो, पर तू पेलो इनकम टैक्स ने तारा नाम में भरती नथी ने, એટલે તારી લોન એપ્રુવલ થઈ નહીં। એટલે પછી મને એક વાર સલાહ આવી કે ફોન કરો, આ ઘર તમારું બેનું છે યાર, છે તમારા નામ પર કર દો। એટલે મેં પછી મારા નામ પર કરી દીધું। અરે
यार आ बतू छोड़ तारी जीत छोड़ अरे मोहन ने कोबा आका घर को गमे तो जाऊ पड़े यार छोड़ दे हेड बतू कसु छुटवा नहीं अरे अरे ताकत तो तुम कसु छोड़वा की ताकत करी था ना तो महाराज गुरु कोई नहीं समझी ले तो अरे वो होशियारी ना करती हजू कही दऊ छु अरे छोड़ ना अरे बापा टाढ़ी पड़ तू टाढ़ी पड़ मार से टॉयलेट जाऊ छे ए बाजू तमार बाजू जवानो मार बाजू नहीं आलो टॉयलेट का रे मारे एरिया भाई गयो छ तो जाऊ है ना तुम्हारे बाजू में लियो जाओ ए मेरे डब्ल्यू लाइन जाओ और बाहर जेन चाहिए आओ जाओ ओ बाहर जेन चाहिए आओ वाली महाराज घर में तू मने गमे तम बते तो बाहर काटू એટલે હું સમજું કોણે કર્યું મારું તાર બોલ્યા ને મારું ઘર આ તમે લખાઈ દીધું એટલે તમારું થઈ ગયું ને પણ હજી આપના છે ને આ છૂટા છે ને નહીં થયા એટલે આ ઘર પર અડધો અધિકાર મારો સા એટલા હાલો બોધો સા વચ્ચે મારું ઘર આ તમે મારું મારું ના કરો ને એટલે મેં ભાગ પાડી દીધો મને ઘર બાપા આપણું ઘર પણ મારે તો જવું પડે કે નહીં બહાર જા અરે ખાવા પીવાનું બધું રખડો બાજુ તું તેલ લીધું હવે મારા કઈ હુરી હુઈ લેવાય તું પડી રહેવાનું અહીંયા ખાવા નહીં એટલે તમને ખાવાનું પીવાથી એનાથી મતલબ છે બૈરાથી કોઈ લેવા દેવા દે તમે એકલા જ એવાને નાયક છો તમારે ત્યાં તો ભાગલા પડે છે ને તો બરોબર જ પડે છે બાકી 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 ઉઠલા બાકી તમને ખાઈ લેવાનું એમ તમને તો મારા હાથ તો ભાવતું તો ના લે કોણી તો પીવડાવા દે કોણી તો પીવા દે વાતેલો મંગાવ બાકી કોણી ની કોઈ કશું નહીં મળે તો જબરી રમણે ચડી છે હવે જે વાત કરવી હોય ને એ મારા વકીલ જોડે કરજો તો હું ઈ વકીલ બોલાઈ લઈ તમારી પોણી તો લીધા વગર નહીં રહે દરવાજો છે ને એ મારી બાજુ ખુલે છે
કોઈને બુદ્ધિ હોય ને તો એ જોઈ લે અડધું કાપી નાખ દો કાપી નાખ દો તમારી જેવી નહીં હું કે ભૂખલો હક મારી જાઉં લો પાણી આલુ પડ્યું ને ગાડી તો જતી નહીં લા પાછી બોલ આ બાજુ વાત નહીં આવું જોઈએ કાપીને ટુકડો કરી નાખ દે આત્મો બીજા સમજ્યા ચરબી જોવી છે ચરબી કરતા અમને આવડે છે અને કઈ ખાઈ પીને પેદા કરીને છોડી નહીં દીધેલા અમારા મા બાપોએ દાદાગીરી બચાવવા જે કર્યો જુડી નામુ બલબલા ગુંડાવન તીણ મે માન્યા છે તારા જીવન તો શું ઓકાર આ જો મારી હોમે લડવા આવી છે લોકો બાગલા પાડવા આવી ગયો બાગલા પાડ્યા બાગલા તને એને તો ખબર પાડી દઉં જે મારી હોમે પડો ને એને તો હું પૂરેપૂરી ખબર પાડી દઉં પાડી દઉં છું અત્યારે હેલો વકીલ સાહેબ જીતુ બોલું છું હા તત્કાલ મારા ઘેર આવજો મારે સૂટા શેડા કરાવવાના છે સૂટા શેડા મારા મારા સૂટા શેડા આવો તત્કાલ વટ બતાવવાને એક રહ્યો આવો તો ચીટલો આવી જતો રહ્યો બીક તો એટલી લાગે છે કે એક જગ્યાએ ઉભા ઈ નહી રહેતા ઓમો મો 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 હાથમાં આઈ તો ટીપી ના નાખું અરે બીગા એમને કોઈ કદર નહીં એમને તો એ
તો બરાબર જો એના નોમે ઘર હતું હવે મારે લોન લેવી હતી તો એ બધું કઈ ઇન્કમ ટેક્સ ને ભરતી નથી એટલે મને લોન મળતી નથી પછી હું ભરતો તો એટલે ઘર મેં મારા નોમે કરાવી મેં ધંધાને ડેવલપ કરવા માટે લોન લીધી છે તો એ એમ કહે છે કે આ ઘર તમે બધાય પાડો છો તમારી નજર બીજા કોઈ છોકરી પર છે આવું બધું આવું મને મને કેમ મારાથી સહન થાય અને મને મને એમ કહે છે કે તમને આ ઘરમાંથી તગેડી મળે હું એને ના તગેડું ને તો એ મને કહેજો હા તમે જો મોટા તગેડવા વાળા ના જોયા હોય તો આ ઘર આઈ ને તારે ઘર તો ખાલી થમ હતું આ સોફા ઉપર બેહી જે પોણા દન બેઠા છે ને એ સોફા પર બાપા આલો આ ફ્રીજ નો ઠંડો પાણી પીવા છે ને એ બાપા આલ્યું ગરમ ગરમ ચા પીવા છે ને ગેસ માં બાપા આલ્યો એ બધું ની દેખાય બોલી પડે મારા બાપા એ સોફા આલ્યા શુક્રવારી માંથી લાઈને આલ્યા છે આ શુક્રવારી માંથી અને એ ત્રણ ચાર વખત તો રિપેરિંગ આવી મે બે સોફા આવ્યો ને એટલો ખર્ચો આ સોફા માં કરાયો છે અને બાપાએ ફ્રીજ બી જાળ્યો તો ગડકીદા ગરીદા તમે હવે બહુ જગર જગર ના કરો મને શાંતિથી કેસની હકીકત કહો કે તમારે છે શું તમારે સેના કારણે છૂટા છેડા જોઈએ છે હવે જુઓ મેડમ મેં લોનની વાત તો તમને કરી દીધી બરાબર એક પતિ તરીકે મેં એના માટે શું શું નથી કર્યું તમે મોનસો એના બાપે તો એક વેટી લઈને મોકલી હતી અરે હોનાનો મંગલસૂત્ર મેં મહેનત કરી કરીને એને લઈ આવ્યો છે એને એને દર એની બર્થડે પર ગિફ્ટો લઈને આપું છું એને આટલે ને પાટલે રાખું તમે મોનસો એ બિચારી થાકી જાય તો હું આખા ઘરનો કોમ હું કરી લેતો તો પુરુષ કોઈ દાડો કતરો પોતો કરે હું કરું છું મારા ઘરનો કતરો પોતાઓ હું કરું છું જોવો છે અને કાચ જેવું ઘર અરે રસોઈ બનાવીને ખવડાવું છું કોરિયા ઓમ કરીને ખવડાવું છું હું એની એટલી સેવા કરું છું કે એની વાત ન પૂછો અને એક નોની હલકી બાબતમાં થઈ અને એને મારી ઉપર આવો આરોપ મળ્યો મોણસને ખોટું લાગે કે ના લાગે અરે દિલમો લાગે દિલમો અને જુઓ આ ઘર મારું એમાં બે ભાગલા પાડી દીધા હવે એને આઈ ગાડી આ દિવાલ કરી દીધી છે બરાબર છે હવે મારે મોણસ છું મોણસ જાત છું હું મોતું થોડી છું કે બાઈને તેને પેશાબ પોણી કરી આવું મારે દાદરાની જરૂર પડે મારે પોણી પીવું પડે મારે ખાવું પડે હવે નોકરી મેલી એના હાથ દબાવતો એના પગ દબાવતો એને માલિશ કરી આલતો એને હાથો હું ખભે મિલાઈને એને બધું કોમ કરાવતો એને આરામથી હુવા દીધી કે તું હમણાં છે પગ ભાગે તો કુના નીચે ભાગે તો એ પૂછાય ને મને કે તું રાતે કેમ કે જઈને માર માટે પરાઠા બનાય ધડા ધડ હું ઉતરતી આઈ ને નેચે તો દાદરાઓ ચૂકી ગઈ અને એમાં માર પગ ભાગી ગયો અને આજે મને હમણાં શરમ નહીં આવતી વા હમણાં ઓહો તમે તમારા પતિ માટે આટલું બધું કર્યું તારે હાથે ભગવાન હશે ને રોકડા રૂપિયા જેવી ઓંખો વાળી છે તે પગચ્છો દેખાવા નહીં તે કપડી પડ્યો દોઢ મહિનો મારા ગર્ભો સેવા કરવી પડી તારી રોકડા રૂપિયા જેવી ઓંખો વાળી છે ને તો તમારે તમારા ખીગજમાં પૈસા હોય તો લાઈટ પર મૂકવાની એટલે ગર્ભા કોલ મને નહીં બોલો કે રાતે ચાલુ કરી પડે આવતી ઓમ ચાલે પાડે કે જેટલું બિલ આવે છે આટલા બધા ગોરા હરકે છે તમારા બાપાએ નહીં આલે કે ગોરા ફટાફટ કરાવી છૂટા છેડા હા તો ફટાફટ હું તમને રવાના કરી દઉં છું તમે જુઓ કરીને બતાવો પછી ખબર પડું અહીંયા ફટાફટ હમણાં છૂટા છેડા કરાવી છે તમારો મુદ્દો બહુ છે ને યોગ્ય છે છત કેટલા કોમ કરે તમે આ કારણ થી તો છૂટા છેડા મળશે આપણે લડીશું ચોક્કસ લડીશું ચાલો હું રજા લઉં છું હા હા અને આપણે મળીએ પછી કોર્ટમાં બસ મારે તને એક વાત કહેવી છે હા હા બોલ ને આ હસબન્ડ છે ને એની વાઈફ માટે કેટલું બધું કર્યું છે આ તો કરે ને એની ફરજ છે અરે પણ શું ફરજ છે ત્યાં દિન સુધી મારા માટે ક્યારે મારો પગ ભાગી ગયો હોય તો મને દવાખાને લઈ ગયો છું મારા માટે ઘરના કચરા પોતા કર્યા છે મને ચા બનાવી પીવડાવી છે મારા માટે રસોઈ બનાવી છે પણ મને મને પિયર મૂકવા બી આવ્યો છે કોઈ દિવસ તો એમાં મૂકવા શું જવાનું હોય હે તું ગણેલી છું બસ ના પાટિયા તો ખબર જ હોય ને કેવી કઈ બસ માં જવાનું એટલે ખબર હોય એટલે મારે જાતે જવાનું
તું મને મુકવા ના આવું કે લાગણી અને પ્રેમ ના હોય આપણી વચ્ચે? હા પણ હું મારા કામમાં વ્યસ્ત, હું કોર્ટમાં કેસ લડતો હોઉં તો તારી એકલી જઈ શકાય ને? અરે પણ હું બી કામ કરું છું ને, હું બી કોર્ટમાં કેસ લડવા જઉં છું ને, તો તું મારા માટે આટલું બી ના કરી શકે? હા હા પણ તારે મારી વ્યસ્તતા પણ જોવી જોઈએ ને. પણ તું મને ક્યારે બીમાર થયો તો દવાખાને બી લઈ જઈશું? ક્યારે લઈ ગયો છો અત્યાર સુધી? ક્યારે તું મારા માટે ક્યારે કશું કર્યું છે? આ હસબન્ડે એની વાઈફ માટે કેટલું કર્યું છે? તમારા છૂટા છેડા પેલા તો હવે અમારા છૂટા છેડા થશે. પત્ની હતા હવે નથી. પૂરો ના કરશો ભાઈ, મોની નહીં જઈ. પરિવાર એટલે પંખી નો માળો કેવાય ગોળી, એમાં લડી લડી ને આપણે બગાડવાનું એકબીજાને. તમે કેવું કર્યું મારી જોડે? મેં શું કર્યું? આ ઘરના તમે મને પૂછ્યા હવે તમે મને કીધું હતું કઈ ના પાડવાની હતી. એક્ચ્યુઅલી હું તને કેવા ગયો પણ કઈક બીજી ભાષામાં કીધું અને તને ના સમજાવ્યું, આઈ એમ સોરી. ચાલ બસ એના માટે માફી માંગુ છું. હવે આવું બધું ગુસ્સો નહીં કરવાનો પડી. અને જો આ લોન લીધી ઘર પર, એ ધંધા માટે જ લીધી છે ને. હવે હું ધંધો કરીશ ને તો તારા નોમે કરીશ. મંગુ માલા માલ લોટરી ના ગણું ના, મંગુ મટીરિયલ્સ. જાઓ યાર, તમે તમારા નામ પર જ કરો. હા તું કે નોમ રાખે બસ મંગુ માટલા ગણતી. ના ના ભૂલ પીનો ધંધો છો, આપણે કરી બીજો કરીશું, તું ચિંતા નહીં કર, તારા નોમે જ કરે. તો આપણે હવે આ દિવાલ તોડી નાખીએ. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ઘરમાં વાહણ ખખડતા રહે પણ એ ગુસ્સો ક્ષણિક હોય, અને ક્ષણિક ગુસ્સામાં બે વ્યક્તિ જો 2-5 મિનિટ માટે આમ અલગ થઈ જાય ને તો બધી જ વાત એકદમ સરળતાથી પૂરી થઈ જાય. અને આવી દિવાલો ઘરમાં ના બનાવતા, ઓલરેડી લોકોના હૃદયમાં ઘણી બધી દિવાલો હોય છે અને દિવાલો ઘર સુધી ના પહોંચવી જોઈએ. ઘર એ પંખીનો માળો છે અને હેપી રહો, બધા ખુશ રહો. બરાબર કીધું હે ને? જય શ્રી કૃષ્ણ. ચલો આપણે પેલું ખુલ્લું નાખીએ.